नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञान ज्योत एजुकेशन चैरिटेबल ट्रस्ट संचालित दक्षिण आवृत्ति विद्या मंदिर ने यूट्यूब चैनल में आपको स्वागत करूँ छू। आज आप मेरी आसपास में अठारू जो यूनिट है पाठ्यपुस्तक में आप जोशू तो बदा मेरी आसपास पाठ्यपुस्तक पेज नंबर 120 खुल बराबर। तो जो આવી રીતે એક તમને રમત આપેલી છે એમાં તમને માહિતી આપેલી એ આપણે લખવાની છે। શું છે જુઓ અંદર રમતા રમતા બધા બાળકો શેરીમાં પગથિયાની રમત રમતા આ રમત તો આપણે પણ રમેલા છીએ। ચિત્રમાં જોશો એટલે તમને ખબર પડી જશે। અવંતિકા અને તેની બહેન નંદિતા પણ રમત રમતી હતી। ચિત્રમાં કોણ કોણ રમે છે કે અવંતિકા અને તેની બહેન નંદિતા। પરંતુ નંદિતા આ રમત સારી રીતે રમી શકતી ન હતી, તેને આ રમત અંગે ખાસ જાણ હતી ને અવંતિકાને તો આ રમત વિશે ખબર છે, આ રમત એને આવે છે, પણ નંદિતાને આ રમત વિશે કોઈ માહિતી હતી નહીં। અવંતિકા કહે, નંદિતા મને ધ્યાનથી સાંભળ, રમતને સમજ, ઠીકલું પહેલા ખાનામાં નાખશું કે છે કે તને ભૂ આવે તો તું મને ધ્યાનથી સાંભળ, ઠીકલું પહેલા ખાનામાં નાખ, પછી એક પગે એક ખાનું કૂદી જા, બીજા ખાનામાં પગ મૂકી જે ખાનામાં હોય ખાનું એક પગે કૂદવાનું ને બીજા ખાનામાં પગ મૂકવાનું છે। યાદ રાખ જ્યાં ચાર પાંચ અને સાત લખ્યું છે ત્યાં આવી રીતે એક ખાનાની રમત છે। આપણે પણ આ રમત રમેલા છીએ। પેલા ત્રણ ખાના હોય છે, આ ત્રણ ખાના મારા કાકા પણ બધી રમતો રમતા
જ્યારે પતંગ ઉડાવી ત્યારે તે જમવાનું પણ ભૂલી જતા એટલે કે જ્યારે પતંગ ચગાવે ત્યારે જમવાનું પણ ભૂલી જતા હતા. નંદિતા કહે, કાકી વાતો ન કરો, અહીં આવો આપે. રવિ, હવે બહુ વાતો ન કરશો, તમારે નમવું હોય તો તમે આવી જાઓ. કાકીએ બાળકો સાથે રમવાનું શરૂ કર્યું. તેઓ થોડો સમય રમ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો. હવે શું થશે, વરસાદ ચાલુ એટલે બહાર રમી શકાય નહીં. તો વિચારો અને લખો શું કે તમે કઈ કઈ રમત રમો છો. અહીંયા જે છે એ તમે જે રમત રમતા હોય તમારે નામ લખવાના છે. હું અહીંયા લખાવ છું, તમે જે રમતા હોય તમારે લખવાની છે. બધા જો તમે શું રમતા હોય, લંગડી હોય, બીજું શું હોય, ઘરમાં બેસી તમે સાપ સીધી રમતા હોય, આ પછી શું રમતા હોય, કેરમ, સંતાગુડી, ત્યાર પછી ખોખો અને ક્રિકેટ પણ રમતા હોય, ક્રિકેટ તમે દડા શરત પણ રમતા હોય, એવું તમારે અહીંયા લખી દેવાનું છે. બરાબર, પાછળ જુઓ. બધા બાળકો, અરે વરસાદ આવે છે, વરસાદ એટલે હલ્લો ક્યાં જશે, ઘરમાં જશે. અંદર જઈને જુઓ, કાકી ચાલો બાળકો ઘરમાં રમવા જઈએ. બધા બાળકો સાંભળી રાજી થઈ ગયા. વરસાદ એટલે કાકી શું કીધું, હવે આપણે બધા ઘરમાં રમવા જઈએ. બધા બાળકો કહ્યું, હા ચાલો કાકીના ઘરમાં રમવા જઈએ. બધા કાકીના ઘરમાં આવ્યા. ઘરમાં અંદર કાકા અને ફોઈ ચેસ રમતા હતા. કાકા અને ફોઈ શું રમતા હતા, ચેસ રમતા હતા. અવંતિકા કહે, આપણે શું રમીશું. અવંતિકા શું કહે છે કે હવે આપણે શું રમીશું. રજત કહે, ચાલો આપણે ઘર પર રમીએ. હવે એ શું રમવાનું કહે છે, ઘર પર. બધા બાળકો ઘર પર રમવા તૈયાર થયા. રજત કહે, જો આપણી પાસે ઢીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ. ઘર ઘર આપણે ઘર ઘોડે રમે, ઢીંગલી હોય, નાનું નાનું બધું રસોડાના વાસણો હોય એના તમે ઘર ઘર રમી શકો છો. કાકી, શું તમે તમને ઢીંગલી જોઈએ છે. કાકી કહે છે કે જો રજત બોલો કે ઢીંગલી હોય તો આપણે ઘર ઘર રમી શકીએ, પણ કે આપણી પાસે ઢીંગલી તો છે નહીં. તો કાકી પૂછે છે કે તમારે ઢીંગલી જોઈએ છે. કાકી થોડા જૂના કપડા લઈ આવ્યા. કાકીની મદદથી બાળકોએ ઢીંગલી બનાવી. બાળકો શું બનાવ્યું છે, સરસ મજાની ઢીંગલી બનાવી છે. થોડા બાળકોને કેરમ અને બીજાને ચેસની રમત રમી હતી. તેઓએ જૂથ બનાવ્યા અને ચેસ રમવાનું ચાલુ કર્યું. ઘણા બધા બાળકોને શું રમવું હતું, તો કે ઢીંગલી, તો કોઈને કેરમ, તો કોઈને ચેસ રમવું હતું. તો જેને જે રમત રમવી હતી એ રમત એ લોકો રમવા લાગ્યા. આપણને ખબર છે કે ઘણી બધી રમતો શું હોય છે, એકલા રમી શકીએ છીએ. તો ઘણી બધી રમતો આપણે એકલા રમી શકતા નથી. આ જે બધી રમતો છે આ બધી રમતોમાં આપણે શું મિત્રની જરૂર પડે, જૂથની જરૂર પડે છે. હવે જે જો વિચારો અને લખો, નીચે આપેલા કોષ્ટકમાં પાઠમાં આપેલી બધી રમતોના નામ લખો. જે રમતો ઘરમાં રમાતી હોય ત્યાં ઘર દોરો અને જે રમતો બહાર રમાતી હોય એમાં શું દોરવાનું છે, ઝાડ અથવા પુષ્પનું ચિત્ર દોરવાનું છે. રમત રમવા જોઈતા ખેલાડીઓની સંખ્યા લખવાનું ભૂલશો નહીં. સામે પછી બીજા ખાના શું લખવાનું છે, એમાં કેટલી સંખ્યા હોય છે. જો બીજી વસ્તુઓ રમત માટે જરૂરી હોય તો તેના પર નામ લખવાના છે. આ જે કોષ્ટક છે એ સમરસ પોથીમાં તમારે છે, એ આપણે જ્યારે સમરસ પોથીનો પાઠ કરીશું એમાં હું તમને લખાવી દઈશ. બરાબર, ઉદાહરણ તરીકે પહેલા તમે લખો લંગડી. બરાબર, તો લંગડી ક્યાં રમે છે, મેદાનમાં. તો અહીંયા પુષ્પ ચિત્ર દોરવાનું, એમાં કેટલા ખેલાડીઓ હોય, તો પાંચ અથવા બે અથવા બે થી ચાર અથવા તો વધારે. એમાં કશું વસ્તુની જરૂર પડતી હોતી નથી. આ હું તમને સમજ પોથીમાં લખાવી દઈશ. પાછળ જુઓ, શું તમે પગથિયાની રમત જેવી બીજી કોઈ રમત રમો છો. આ સિવાય આ જે પગથિયાની રમત છે આની જેવી કે તમે કોઈ રમત દોરીને રમો છો, તો જો હા તો એનું ચિત્ર તમારે અહીંયા દોરવાનું છે. બરાબર, યાદ કરો અને લખો. શું તમારા કુટુંબના સભ્યો સાથે રમત રમો છો.
છે પણ આપણે સસી ના આવશે સમરસ પોથીમાં હું તમને લખાવી દઈશ શું તમે લજ્જા ગોસ્વામી જો મેં તમને કીધું ને લજ્જા ગોસ્વામી રાયફલ શૂટિંગ માટે જાણીતા છે બીજી કઈ કઈ રમતો તમને વધુ પસંદ છે બીજી જે રમતો તમને પસંદ હોય એના નામ તમારે લખવાના છે અથવા બીજું કીધું છે પૂછો અને લખો તો વડીલને પૂછો જ્યારે તેઓ બાળક હતા ત્યારે કઈ કઈ રમત રમતા હતા વડીલોને પૂછે તેઓ જ્યારે નાના હતા તો કઈ કઈ રમતો રમતા હતા એ નામ તમારે લખવાનું છે બરાબર આ બધા પ્રશ્નના જવાબ સમરસ પોથીમાં લખાવો પછી તમારે ચોપડીમાં લખી લેવાના છે પેજ નંબર 126 ઉપર જુઓ તમે ઘણા બધા ટૂચકા આપેલા છે એના પરથી તમારે જવાબ લખવાના છે સામે ચિત્ર પણ તમને આપેલા છે અંદર જુઓ કોયડાને ચિત્ર સાથે જોડો આપેલી જગ્યામાં રમતનું નામ લખો તો પેલું છે કાચના એ કંચા નાના જે જીતે એ રહે ન છાના એ કંચાને તાકી જાય એ વિજેતા જાહેર થાય તો આ રમત કઈ છે તો કે લખોટીઓ તો પહેલાનો લખો લખોટીઓ પછી નીચે છે અહીંયા બીજું છે તેને પાકો નથી પણ ઉડી શકે છે દૂર દૂર સુધી તે જઈ શકે છે તો કઈ રમત છે આ તો કે પતંગ તો અહીંયા પતંગનું ચિત્ર છે એની સાથે એને જોડી દેવાનું છે લખો પતંગ બતાવી તો પતંગ લખો તો પણ ચાલશે લખો ત્રીજું છે અહીંયા રાજા રાણી એકો ને ગુલામ બધા મળીને થાય ફૂલ બાબા પત્તાની પત્તાની પેન્ટમાં કેટલા પત્તા હોય છે બાર તો લખો પત્તાની રમત બીજામાં શું આવશે પત્તાની રમત ચોથું છે ચોક્કા અને છક્કાના રન મળે એવું શબ્દ બને કઈ રમત છે ક્રિકેટ લખો ચોથામાં ક્રિકેટ પાંચમું છે જો સાપ પર તમે આવી જાઓ આનાથી તો ન ગભરાઓ રમતમાં સીધી પણ આવી જાય તુરંત આગળ પહોંચી શકાય કઈ રમત છે સાપ સીધી છઠ્ઠું છે સફેદ કાળા પાટિયા પર રાજા રાણીને ઘોડો છે નાના મોટા સૈનિક અનેકો મગજ વાપરે તે થાય એકો કઈ રમત છે છઠ્ઠી છે સામે ચિત્ર સાથે તમારે જોડી દેવાની સામેના બે નંબર ઉપર છે 127 ઉપર રમત રમવા ઉપરાંત તમને બીજું શું શું કરવું ગમે તો આના જવાબ તમને ચિત્રોમાં જ આપેલા છે શું શું કરે છે જુઓ વાંચવું શિવણકામ કરવું અથવા તો ભરતકામ કરવું નૃત્ય કરવું વાતો કરવી છોડની સંભાળ રાખવી અને ટપાલ જગ્યાએ સંગ્રહ કરવી ઘણા બધા જો છો બાળકો કોઈ ચોકડી હોય તો શું બનાવે છે કર્ણો ચોટાડીને કર્ણપોથી બનાવે છે કોઈ ચિત્ર દોરે છે તો આવી બધી પ્રવૃત્તિઓ પણ તમે કરી શકો છો બરાબર આગળની જે માહિતી પૂરવાની આવે એ આપણે સરસ પોથીમાં પૂરીશું અત્યારે હું તમને ગૃહ કાર્ય આપું